ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3 લેક્ચર નંબર 5 નો આગળ ચાર લેક્ચર માં ચર્ચા કરી. હવે આગળ ચર્ચા કરીએ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા, એ બેની વચ્ચે શું સંબંધ છે. આગળના લેક્ચર માં ચર્ચા કરી કે કોઈ વાહકને આપણે ક્ષેત્ર લાગુ કરીએ તો એમાં રહેલા તમામ ઇલેક્ટ્રોન ને ડ્રિફ્ટ મળે છે, એટલે એ ડ્રિફ્ટ વેલોસિટી થી એક ચોક્કસ દિશામાં ઢસડાય છે. અત્યારે અહીંયા આપણે એક ડેલ્ટા ટી સમયમાં વાહકના એક ટુકડા લીધો છે કે ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં વિદ્યુત ભારો કેવી રીતે કોઈ એક આપેલા આડછેદમાંથી પસાર થાય એની ચર્ચા કરવાની. અહીંયા ક્ષેત્રની દિશા આ તરફ છે, જે તરફ ક્ષેત્રની દિશા હોય એની વિરુદ્ધમાં પોઝિટિવ છેડો ગણવાનો, એની દિશામાં નેગેટિવ ગણવાનો. આ વાહકનો ટુકડો હોય તો એમાં ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય, એટલે કે ઋણ વિદ્યુત ભાર ક્ષેત્ર આમ જતું હોય તો ઋણ વિદ્યુત ભાર એની વિરુદ્ધ દિશામાં જાય. અને સાથે સાથે યાદ રાખવાનું, જો ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્રની દિશામાં જાય. આપણે જયારે જયારે કોઈ પણ ચર્ચા કરીએ અને કઈ વ્યાખ્યાયિત કરતા હોય ત્યારે ધન વિદ્યુત ભારની ગતિને ધ્યાનમાં રાખીએ, એ યાદ રાખવાનું. પણ અત્યારે ચર્ચા વાસ્તવિક ઇલેક્ટ્રોન છે તો આ તરફ આપણે કરીશું, પછી ધન વિદ્યુત ભારની ગતિને ધ્યાનમાં લઈશું. ઓકે, અહીંથી અહીં સુધીનું અંતર ડેલ્ટા ટી સમયમાં કપાય છે, એટલે અંતર વેગનું સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એના ઉપરથી અંતર કેટલું મળે તો ડેલ્ટા એક્સ ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કપાય છે તો એ કેટલું મળે તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. એ વેગનું જે સૂત્ર છે, વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર જે છે ડેલ્ટા એક્સ જેટલું છે, તો ડેલ્ટા એક્સ ના સૂત્ર કરતા બનાવો તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે આ જે અંતર છે એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું છે. હવે કેવી રીતે આપણે છેક પ્રવાહ ઘનતા અને અવરોધકતા સુધી પહોંચીએ છીએ એની ચર્ચા કરીએ. સૌથી પહેલા ક્ષેત્ર લાગુ કરતા ડ્રિફ્ટ ને કારણે, હમણાં સમજાયું કે જેવું વાહકને ક્ષેત્ર લાગુ કરીએ એક છેડો ધન બને બીજો છેડો ઋણ બને એટલે તરત જ ડ્રિફ્ટ લાગશે વિદ્યુત ભારોને, એના કારણે ડેલ્ટા ટી જેટલા સમયમાં ક્ષેત્રફળ એ ની ડાબી બાજુ વેક્ટર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલા અંતરે રહેલા બધા જ ઇલેક્ટ્રોન એને પસાર કરી શકશે, કરી જશે. શું કે છે, એની ડાબી બાજુ આ ક્ષેત્રફળ છે એની ડાબી બાજુ એટલે આ થઈ, અને એ ડેલ્ટા ટી જેટલા સમયમાં આટલું અંતર કાપી અને આ તમામ ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભારિત કણો આ એ ને ડેલ્ટા ટી જેટલા સમયમાં પસાર કરી જશે એમ કહેવા માંગે છે. સારું, આ ઇલેક્ટ્રોન ની વાસ્તવિક ગતિ થઈ, આપણે તો ધન વિદ્યુત ભારની ગતિને ધ્યાનમાં લઈએ છીએ, પણ ઇલેક્ટ્રોન ને ગણીએ તો એટલા જ પ્રમાણે ધન વિદ્યુત ભાર થશે. તો આગળ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન ની સંખ્યા એન હોય, એકમ કદ અહીંયા સ્મોલ એન બરાબર એકમ કદ, એટલે કદ છેદમાં જતું રહ્યું, છેદમાં ની રાશિ એકમ ગણવાની, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન એને કેપિટલ એન નામ આપ્યું, એના ઉપરથી એન બરાબર એન સ્મોલ એન ઇન્ટુ કદ થાય, આ ધ્યાનમાં લેવાનું છે. તો એકમ કદ દીઠ એન હોય તો પસાર થતા ઇલેક્ટ્રોન ની સંખ્યા, આમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી થાય તો એન, હવે ધ્યાનથી જોયું ડેલ્ટા ટી ઇન્ટુ વીડી, આટલો ભાગ જે છે ડેલ્ટા એક્સ છે, એટલે આ એક અંતર થયું, અને ગુણ્યા એ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે લંબાઈ નો વર્ગ, અને આ લંબાઈ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ નો વર્ગ એટલે લંબાઈ નો ઘન થયો, અને લંબાઈ નો ઘન આટલો ભાગ બોલ્યો તો એ થઈ ગયું કદ. તો આ સૂત્ર ઉપરથી આ લખાયું છે, ધ્યાનથી જુઓ તો એન બરાબર એન ડેલ્ટા ટી ઇન્ટુ મોડ ઓફ વેક્ટર વીડી ઇન્ટુ એ થાય, આને ધ્યાનમાં રાખશો તો આ સમજ પડશે કેવી રીતે આવ્યો. જમણી બાજુ પસાર થતો, હવે ડાબી બાજુ ઇલેક્ટ્રોન જાય છે તો જમણી બાજુ ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુત ભાર હશે, તો જમણી બાજુ પસાર થતો વિદ્યુત ભાર અને ડાબી બાજુ પસાર થતો ક્ષેત્રની દિશામાં, ક્ષેત્રની દિશામાં હવે આ જે છે એના વિરુદ્ધ દિશામાં, તો ક્ષેત્રની દિશામાં જમણી બાજુ પસાર થતો એટલે આ જમણી બાજુ થઈ તો એ ઋણ વિદ્યુત ભાર છે, તો જમણી બાજુ પસાર થતો વિદ્યુત ભાર આપણે આ ઋણ બતાવ્યો, જમણી બાજુ એટલે એ થી આમ જમણી બાજુ, તો ઋણ વિદ્યુત ભાર જમણી બાજુ પસાર થાય છે માઇનસ ઈ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, ઈ ઇન્ટુ એન મોડ ઓફ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એ. હવે એનાથી ઉલટું ક્ષેત્રની દિશામાં, એટલે ક્ષેત્ર આમ જાય છે તો ક્ષેત્રની દિશામાં, તો એ થયું ડાબી બાજુ, તો ક્ષેત્રની દિશા એટલે ડાબી બાજુ ગણવાની, ડાબી બાજુ પસાર થતો વિદ્યુત ભાર તો ક્યાંક ધન ગણવાનો છે,
યાદ રાખો ઇલેક્ટ્રોન જમણી બાજુ આવે છે તો ધન વિદ્યુતભાર એની વિરુદ્ધ દિશામાં એટલે કે ક્ષેત્રની દિશામાં તો જમણી બાજુ પસાર થતો વિદ્યુતભાર આ માઇનસ હતો ધન વિદ્યુતભારને પ્લસ એટલે ધન વિદ્યુતભાર ગણે છે આગળ નિશાની બતાવે છે પ્લસ ઈ એન મોડ ઓફ વેક્ટર બીડી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ કે થાય હવે ડેલ્ટા ટી જેટલા સમયમાં એક ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુતભાર વિદ્યુતભાર ક્યુ વિદ્યુતભાર ક્યુ એ મૂળ આપણું જે સૂત્ર છે પ્રવાહનું આઈ બરાબર ક્યુ ઓવર ટી એના ઉપરથી ક્યુ બરાબર આઈ ટી થાય આ જાણો છો તમે તો એના ઉપરથી ક્યુ ની જગ્યાએ આપણે આઈ ઇન્ટુ સમય લીધો છે ડેલ્ટા ટી એટલે પસાર થતો ક્યુ વિદ્યુતભાર કેટલો છે આઈ ઇન્ટુ ડેલ્ટા ટી એ પસાર થતો વિદ્યુતભાર આ જ છે ધન તો ધન આપણે લેવાનો છે અહીંયા વ્યાખ્યાયિત કરીએ ત્યારે ઋણ ધ્યાનમાં લેતા નથી તો પ્લસ અથવા તો પોઝિટિવ એ ઈ એન ઈ એ મોડ ઓફ વેક્ટર બીડી ઇન્ટુ ડેલ્ટા ટી થાય હવે બંને બાજુથી ડેલ્ટા ટી સામાન્ય કાઢી લઈએ તો સીધું આઈ નું સૂત્ર મળશે આઈ બરાબર એન ઈ એ વી ડી આ યાદ રાખજો પ્રવાહનું સૂત્ર છે દાખલા ગણવા માટે આની જરૂર પડશે આઈ બરાબર એન ઈ એ વી ડી આને સમીકરણ નંબર એક આપીએ હવે આ સમીકરણમાં આ જે એ લખાય છે એને સામેની બાજુ લઈએ તો છેદમાં જાય તો આઈ ના છેદમાં એ થશે તો સામે શું બાકી રહેશે એન ઈ મોડ ઓફ વેક્ટર બી ડી આટલું સૂત્ર બાકી રહેશે અને આ જે મળ્યું એ પ્રવાહ ઘનતા છે કારણ કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ એને પ્રવાહ ઘનતા એટલે આની જગ્યાએ જે લખ્યા તો જેનું સૂત્ર મળ્યું એન ઈ મોડ ઓફ વેક્ટર બી ડી આ ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે આ સમીકરણ નંબર બે છે આ સમીકરણ પણ યાદ રાખવાનું કે જે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે આગળ આપણે વી મોડ ઓફ બીડી બરાબર ઈ ઇન્ટુ વેક્ટર ઈ ઓવર એન ઇન્ટુ ટાઉ આ સૂત્ર આગળ આપણે ડ્રિફ્ટ વેગ નું મેળવેલું છે એમાં બીડી નું મૂલ્ય જે આ જે દેખાય છે તે અહીંયા મૂકી દઈએ તો આ સૂત્ર આવું બને જે બરાબર એન ઈ સ્ક્વેર અહીંયા ઈ છે અને અહીં પણ છે એટલે ઈ નો વર્ગ થઈ ગયો એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટાઉ ઓવર એન ઇન્ટુ વેક્ટર ઈ અહીંયા ધ્યાનમાં રાખવાનું કે જે દિશામાં ક્ષેત્ર હોય એ દિશામાં જ પ્રવાહ ઘનતા એટલે જે અને ઈ એક જ દિશામાં છે અને એટલા માટે આપણે બંનેને અદિશ ની રીતે દર્શાવી શકીએ તો અહીંયા સદિશ કાઢી નાખ્યું તો અદિશ આવ્યું બીજું ધ્યાનમાં રાખવાનું છે ધન વિદ્યુત ભાર ની ગતિને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ એટલા માટે જે અને ઈ એક જ દિશામાં છે ઓકે તો જે બરાબર એન ઈ સ્ક્વેર ટાઉ બાય એન ઇન્ટુ ઈ આ આપણને સૂત્ર મળ્યું હવે આની અંદર આપણે ઓમના નિયમ જેવું એક સમીકરણ મળ્યું જે બરાબર સિગ્મા ઈ ઈ એની સાથે સરખાવીએ તો સિગ્મા એકલું અલગ પડે છે આની અંદર જે અને ઈ એમ એમ છે સિગ્મા એકલું અલગ પડે સિગ્મા બરાબર શું થાય એન ઈ સ્ક્વેર ટાઉ ઓવર એમ તો સૂત્ર નવું મળ્યું સિગ્મા બરાબર એન ઈ સ્ક્વેર ટાઉ ઓવર એમ આ જે છે એ વાહકતાનું સૂત્ર છે વાહકતા જે છે એ અવરોધકતાનો વ્યસ્ત એકબીજાના વ્યસ્ત છે એટલે સિગ્મા બરાબર વન બાય રો મૂકી દઈએ આની જગ્યાએ તો વન બાય રો બરાબર એન ઈ સ્ક્વેર ટાઉ ઓવર એમ હવે આખું ઉલટાઈ જશે તો સિગ્મા બરાબર અરે રો બરાબર એમ ઓવર એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટાઉ આ આપણને ધાતુની અવરોધકતાનું સૂત્ર મળે અને આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે દાખલા તરીકે એને નંબર આપી દઈએ ચાર આ આપણા માટે મહત્વનું સૂત્ર છે એક બીજું એક સૂત્ર આ મહત્વનું છે અને ત્રીજું એક આ પ્રવાહનું સૂત્ર મહત્વનું છે આ ત્રણ સૂત્રો આપણે ચર્ચા કરીને મેળવ્યા અને અહીંયા નોંધમાં આ એક વાત એમસીક્યુ માટે યાદ રાખવાની છે જો ધન વિદ્યુત ભારની ગતિને ધ્યાનમાં લઈએ તો વેક્ટર જે અને વેક્ટર બીડી એક જ દિશામાં હોય એટલે કે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ એક જ દિશામાં હોય અને જો ક્યુ ઋણ હોય તો જે અને વીડી વિરુદ્ધ દિશામાં હોય આનું કારણ એવું છે કે ઋણ વિદ્યુત ભાર હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે ધન વિદ્યુત ભાર હંમેશા ક્ષેત્રની દિશામાં ગતિ કરે અને જે અને ઈ ની દિશા એક જ હોય તો અહીંયા આપણે ચર્ચા કરી કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ શું છે તે અને સાથે સાથે ધાતુની અવરોધકતાનું સૂત્ર રો બરાબર એમ ઓવર એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટાઉ આ સૂત્ર આપણે મેળવ્યું તો ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા એફ જેટલું અંતર વિદ્યુત ભાર વડે કપાતું હોય તો એ શરત મુજબ આપણે પ્રવાહનું સૂત્ર મેળવ્યું પ્રવાહ ઘનતાનું સૂત્ર મેળવ્યું
અને અવરોધકતાનું સૂત્ર ધાતુની અવરોધકતા હવે પછીની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરીશું